खास याद रखवानो। हवे आपणे एवुं समजीए के मिश्रण अने शुद्ध पदार्थो वच्चे भेद शुं छे। तो मिश्रणनी अंदर घटकोनुं प्रमाण निश्चित नथी होतुं। तमे पाणीमां एक चमची खांड नाखो, बे चमची खांड नाखो, पाणी तमे एक ग्लास भरीने बनावो के एक जग भरीने बनावो, एमां पांच चमची मीठुं नाखो, दस चमची मीठुं नाखो, एमां तमे मीठानुं ज पाणी कहेवाय, खांडनुं ज पाणी कहेवाय, एमां तमे एवुं कंई निश्चित प्रकारनो जथ्थो नाखो एवो कोई नियम नथी। જ્યારે શુદ્ધ પદાર્થોની અંદર ઘટકોનો જથ્થો નિશ્ચિત હોય, દાખલા તરીકે હું શુદ્ધ પદાર્થને ગ્લુકોઝ કહું ઉદાહરણ તરીકે, તો ગ્લુકોઝની અંદર તમે જાણો છો C6 છે, H12 છે અને O6 છે, એટલે એમાં કાર્બનનું પ્રમાણ નિશ્ચિત છે, હાઇડ્રોજનનું પ્રમાણ નિશ્ચિત છે અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત છે। દાખલા તરીકે હું શુદ્ધ પદાર્થને પાણી કહું તો પાણીની અંદર હાઇડ્રોજનના બે પરમાણુ છે અને ઓક્સિજનના બે પરમાણુ છે। આ શુદ્ધ પદાર્થમાં આવે, જ્યારે ખાંડનું પાણીમાં બનેલું દ્રાવણ છે એ મિશ્રણમાં આવે। મિશ્રણ અને શુદ્ધ પદાર્થ વચ્ચે ભેદ તમે જુઓ, આમાં બે ચમચી નાખો, પાંચ ચમચી નાખો, કોઈ ફેર નથી પડતો, પણ ગ્લુકોઝ તમે જુઓ તો ગમે એટલો ગ્લુકોઝનો જથ્થો હોય એમાં 6 કાર્બન પરમાણુ હોય, 12 હાઇડ્રોજન પરમાણુ હોય અને 6 ઓક્સિજન પરમાણુ હોય। પાણીનો ગમે એટલો જથ્થો હોય એને કહેવાય તો H2O જ કહેવાય। તો અહીંયા શુદ્ધ પદાર્થ અને મિશ્રણ વચ્ચેનો મુખ્ય ભેદ છે। હવે આપણે કીધું છે કે ભાઈ શુદ્ધ પદાર્થ છે તત્વ અને સંયોજનની અંદર વિભાજિત થાય છે। તો તત્વ એટલે શું? તો તત્વ એટલે એક જ પ્રકારના કણોનો બનેલો હોય। દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન તત્વ છે, સિલ્વર છે એ તત્વ છે, સોનું છે એ તત્વ છે, કોપર છે એ તત્વ છે। તમે 1 થી 20 તત્વોના નામ પાકા કર્યા છે, એ બધા તત્વો છે। હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા તત્વો છે। હવે એ તત્વની અંદર કણો હોય એક સરખા જ હોય। હાઇડ્રોજન દાખલા તરીકે આપણે આ તત્વ છે તો હાઇડ્રોજનના કણોમાં બધા કણો H ના જ હોય, તો એમાં તત્વમાં રહેલા કણો સરખા હોય, જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા હોય। સિલ્વર હોય તો એમાં સિલ્વરના જ કણો હોય, પછી કોપર હોય તો કોપરના જ કણો હોય, એયુ એટલે સોનું, સોનું હોય તો એની અંદર સોનાના જ કણો હોય। તમે સોનું હોય એની એક નાનકડો એવો ટુકડો લ્યો તો એમાં તમે જુદું 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 એના કણો છૂટા પાડો, બધા સોનાના જ નીકળવાના છે। પિત્તળ હોય તો પિત્તળના કણો છૂટા પાડો તો એમાંથી ક્યાંય સોનાના કણો ન નીકળે। એક જ પ્રકારના કણોનું બનેલું હોય, જુદા જુદા તત્વોના કણો જુદા જુદા હોય, જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા હોય। હાઇડ્રોજનમાં જે પરમાણુ હોય એ હિલિયમમાં ન હોય, લિથિયમમાં ન હોય, એટલે એક જ પ્રકારના કણો કે પરમાણુના બનેલા સમૂહને તત્વ કહેવાય। એ તત્વ એક હોય અથવા તો હાઇડ્રોજનનો એક પરમાણુ હોય કે હાઇડ્રોજનના 10 પરમાણુ હોય, કહેવાય તો હાઇડ્રોજન જ તે। ભેદ સમજો, જ્યારે સંયોજનમાં શું હોય, તત્વની અંદર પાછા તમે એવું જોઈ શકો છો ઘણી વખત બે પરમાણુઓ ભેગા થઈ અને તત્વ બનાવતા હોય એને અણુ કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે H2 ની વાત કરીએ તો આ H2 છે, દાખલા તરીકે આ 1 H છે, એની અરે બીજો H ભેગો થાય એટલે H2 અણુ બને, આ H2 અણુ બન્યું, આ H પરમાણુ, IH પરમાણુ છે અને આ H2 અણુ કહેવાય। સેમ વે આ ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ, બે ભેગા થાય એટલે ઓક્સિજન અણુ બને, આ છે O2 અણુ, ફોસ્ફરસમાં 4 પરમાણુ ભેગા થઈને P4 અણુ બને, બબેજ ન હોય N2માં 2 છે, 2 નાઇટ્રોજન ભેગો થાય નાઇટ્રોજન અણુ બને। મોટે ભાગે દ્વિપરમાણવીય અણુ હોય મોટે ભાગે, પણ સલ્ફર S8 છે, ફોસ્ફરસ P4 છે, સલ્ફરના 4 પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને છે અને ફોસ્ફરસના 4 ફોસ્ફરસ પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને છે। H2 N2 O2માં 2 પરમાણુ ભેગા થાય અણુ બને। તો આ છે તત્વનો જ પ્રકાર, પણ તત્વની અંદર 2 પરમાણુ ભેગા થાય તો અણુ બને, અને આ રીતે ઘણી વખત તત્વ એકલ પરમાણુ તરીકે હોય
दाखला तरीके कॉपर छे एकज परमाणु छे, सिल्वर छे एकज परमाणु छे, पछी सोनू छे एकज परमाणु छे, नियोन छे एकज परमाणु छे, बधा ज वायु एक एक परमाणु छे। पण घणी वखत परमाणु स्वरूपे न मळता होय तो अणु स्वरूपे मळे, तो एच टू अणु स्वरूपे मळे छे, एन टू अणु स्वरूपे मळे छे, पी फोर अणु स्वरूपे मळे छे। આવી ખાસિયતો હોય છે, બે ચાર પી પરમાણુ હોય તો જ ફોસ્ફરસનો એક અણુ કહેવાય, એક અણુ બનવા માટે બે જ પરમાણુ હોય જરૂરી નથી। તો હવે સંયોજન એટલે શું? તો કે સંયોજનની અંદર બે જુદા જુદા પરમાણુઓનો સમૂહ હોય, એચ ટુઓ ની અંદર એક હાઇડ્રોજન પરમાણુનો, બે હાઇડ્રોજન પરમાણુ, એક ઓક્સિજન પરમાણુ છે, ગ્લુકોઝ એક આખો સંયોજન છે, એમાં છ કાર્બન છે, બાર હાઇડ્રોજન છે, છ ઓક્સિજન છે, આ ગ્લુકોઝ છે। એટલે બે અથવા બે કરતા વધારે તત્વો કે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને જે બનાવે એને સંયોજન કહેવામાં આવે છે। બે અથવા બે કરતા વધારે તત્વો કે પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો સંયોજન બને। નિશ્ચિત પ્રમાણ એટલે પાણી જો મારે બનાવવું હોય તો બે હાઇડ્રોજનના એક ઓક્સિજનનો પરમાણુ લઉં તો જ એચ ટુઓ બને, તો જ પાણી કહેવાય। મારે ગ્લુકોઝ કહેવું હોય તો છ કાર્બન, બાર હાઇડ્રોજન ને છ ઓક્સિજન, આ નિશ્ચિત પ્રમાણમાં પરમાણુ લઉં તો જ હું ગ્લુકોઝનો એક અણુ બનાવી શકું। કાર્બન ડાયોક્સાઇડની વાત કરું તો સીઓ ટુની અંદર બે ઓક્સિજન પરમાણુ છે અને એક કાર્બન પરમાણુ લઉં તો અને માત્ર તો જ સીઓ ટુનો એક અણુ બને। તત્વનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ એ એની પૂર્વ શરત છે। કઈ રીતે બને? ચોપડી પ્રમાણે આકૃતિ જોઈએ આપણે તો દાખલા તરીકે આપણે એચ ટુઓ બનાવવો હોય તો ઓક્સિજનના બે પરમાણુ સાથે, ઓક્સિજનના એક પરમાણુ સાથે, ઓક્સિજનનો એક પરમાણુ હોય એની યારે આપણે હાઇડ્રોજનના બે પરમાણુ આવી રીતે જોડી દઈએ એટલે આ ઓક્સિજનનો એક પરમાણુ છે અને હાઇડ્રોજનના બે પરમાણુ છે એટલે એચ ટુઓ બની ગયો। સીઓ ટુ લેવો હોય તો કાર્બન એક છે એટલે વચ્ચે આપણે કાર્બન લઈએ અને બે બાજુમાં ઓક્સિજન લઈએ એટલે સીઓ ટુ થઈ ગયું। આ સીઓ ટુ છે, આ એચ ટુઓ છે અને આ સીઓ ટુ છે। તમે જુઓ કે જ્યારે પણ સંયોજન બને ત્યારે સંયોજનની અંદર રહેલા તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન, પાણી જે સંયોજન બન્યું એમાં તત્વો પોતાનો મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે, આ અગત્યનું છે। સંયોજન બને ત્યારે હાઇડ્રોજનનું કામ શું છે? તો કે હવામાં સ્ફોટક રીતે સળગે છે, હવામાં સ્ફોટક રીતે સળગે છે। ઓક્સિજનનું કામ શું છે? તો ઓક્સિજન દહન પોષક છે, ઓક્સિજનની ગેરહાજરીમાં કોઈ વસ્તુનું દહન ન થાય એટલે દહન પોષક છે। હાઇડ્રોજન પોતે શું છે? તો કે વાયુ છે। ઓક્સિજન પોતે શું છે? તો કે વાયુ છે। પાણી બન્યું શું થયું? પ્રવાહી થયું। જો આમાં તત્વનો હાઇડ્રોજનનો ગુણધર્મ હવામાં સ્ફોટક રીતે સળગવાનો હતો અને ઓક્સિજનનો ગુણધર્મ એ દહન પોષક હતો, પણ જ્યારે એ બે સંયોજિત અવસ્થામાં થઈ અને પાણી બન્યું ત્યારે એનો ગુણધર્મ બદલાઈ ગયો, એનો ઉપયોગ આગ ઓલવવામાં થાય છે, આગ ઓલવવામાં। ઓક્સિજન એકલો આગ લગાડે, હાઇડ્રોજન પોતે સ્ફોટક રીતે હળગે, પણ જ્યારે એ બે ભેગા થાય ત્યારે હાઇડ્રોજન પોતાનો સ્ફોટક રીતે સળગવાનો ગુણધર્મ ગુમાવી દે છે, ઓક્સિજન પોતે દહન પોષક થવાનો ગુણધર્મ ગુમાવી દે છે અને સંયુક્ત રીતે એક નવો ગુણધર્મ બને છે અને એ ગુણધર્મ છે આગ ઓલવવાનો। પાણીના ઘણા ગુણધર્મ છે, આને સંલગ્ન મારે ઉદાહરણ આપવું પડે। ગાળણ, સ્ફટિકીકરણ આ બધી પદ્ધતિથી તમે મિશ્રણમાં રહેલા ઘટકોને છૂટા પાડી શકો, સંયોજનમાં રહેલા ઘટકો હાઇડ્રોજન ને ઓક્સિજનને છૂટા પાડો તો કે તમે પાણીમાંથી ગ્લાસમાંથી ગળણીથી ગળો એટલે હાઇડ્રોજન ગ્લાસમાં આવે ને ગળણીમાં ઓક્સિજન, એવું ન બને। સંયોજનમાં રહેલા ઘટકોને છૂટા પાડવા માટે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, ગાળણ પદ્ધતિનો ઉપયોગ ન થાય। મીઠું પાણીમાં ઓગાળ્યું તો તમે મીઠ તડકે એવું હૂંકવી દો, પાણી ઉડી જાય, મીઠું એમ ન મરે, જુદું પાડી દીધું ભૌતિક પદ્ધતિથી। કાંકરા ઘઉંમાંથી કાઢી નાખ્યા, કાંકરા ઘઉં છૂટા પડી ગયા, ભૌતિક પદ્ધતિથી।
दूध ने गरम करियो तर वळी तर छूटी पड़ी गई दूध रही गयु तळिए भौतिक पद्धति थी पण संयोजननी अंदर घटकों ने छूटा पाड़वा माटे एने रासायणिक पद्धति थी एना घटकों छूटा पाड़ी शकाय तमे एने बीजी कोई भौतिक पद्धति थी छूटा पाड़ी शकता नथी आ एनो मुख्य भेद छे तो बहु सरस मजानो आजे आपणे टॉपिक समझ्या एक टॉपिक भौतिक अवस्था समझ्या द्रव्यनी बीजी अवस्था आपणे जथ्थात्मक अवस्था होय एना आपणे बे प्रकार भण्या मिश्रण अने शुद्ध पदार्थ मिश्रण में समांग अने विसमांग मिश्रण समांग मिश्रण में घटको एकबीजा साथे संपूर्ण रीते संगठित थयेला होय विसमांग में संगठित न थयेला होय पाणीनुं खांडमां बनावेलुं द्रावण ए समांग मिश्रण छे मीठानुं पाणीमां बनावेलुं द्रावण समांग मिश्रण छे मीठुं अने काकरा भेगा करो घऊं अने काकरा भेगा करो विसमांग मिश्रण छे शुद्ध पदार्थो एटले एमां घटको निश्चित प्रमाणमां होय જ્યારે મિશ્રણમાં ઘટકો મિશ્રિત નિશ્ચિત પ્રમાણમાં ન હોય ગ્લુકોઝની અંદર C6H12 અને O6 હોય તોય શુદ્ધ પદાર્થ કહેવાય અને 2 ચમચી ખાંડ હોય 5 ચમચી ખાંડ હોય અને 1 લિટર પાણી હોય તો એમાં કોઈ નિશ્ચિત પ્રમાણ હોતું નથી તત્વ એટલે એક જ પ્રકારના પરમાણુનો બનેલો તત્વ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન આ બધા તત્વો છે તત્વોમાં કેટલાક અણુ સ્વરૂપે હોય એટલે બે પરમાણુઓ ભેગા થાય એટલે અણુ બને O2H2N2 અણુ બને જ્યારે બે અથવા વિવિધ પ્રકારના તત્વો ભેગા થઈને જે સંયોજન બનાવે એ સંયોજન પોતાના તત્વોનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી નવો ગુણધર્મ પ્રાપ્ત કરે છે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ અવસ્થામાં હોય પાણી બને એટલે પ્રવાહી અવસ્થામાં થાય હાઇડ્રોજનનો ગુણધર્મ હવામાં સ્ફોટક રીતે સળગવાનો છે ઓક્સિજનનો ગુણધર્મ દહન પોષક છે જ્યારે પાણી બને છે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન પોતાના ગુણધર્મ ગુમાવીને આગ ઓલવવાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે સંયોજનમાં રહેલા ઘટકોને શુદ્ધ પદાર્થમાં રહેલા શુદ્ધ પદાર્થમાં રહેલા ઘટકોને છૂટા પાડવા માટે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થાય છે બહુ સરસ રીતે આપણે સમજ્યા છીએ વિડીયો લેક્ચર 2-3 વાર જોજો લખજો 2-3 વાર હોમવર્ક મને આજે સાંજ સુધીમાં મોકલવાનું છે અથવા કાલે બપોર 12 વાગ્યા સુધીમાં 2 વખત લખીને મોકલજો પાકું કરજો કેમેસ્ટ્રી રસપ્રદ વિષય છે મજા આવશે રોજ વિડીયો લેક્ચર જોજો રોજ સરસ રીતે ભણજો ઘરમાં રહેજો લોકડાઉનનું પાલન કરજો હેન્ડ વોશ કરજો અને કોરોનાથી બચજો થેન્ક યુ વેરી મચ